નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમના પાણીમાં આવક નોંધાઈ છે. સીઝનમાં પ્રથમવાર ડેમની જળ સપાટી 136.25 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ. ડેમમાંથી નર્મદા નદીમાં 3,47,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા ડેમના 15 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા જયેશ. જયેશ, નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે, 15 દરવાજા ખોલવામાં આવ્યા છે, અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મનથી વાત કરીએ તો ખાસ કરીને સપ્ટેમ્બર માસના બીજા પખવાડિયામાં નર્મદા બંધ તેની પૂર્ણ સપાટી 138.68 મીટરે ભરાયા છે અને તે જ પ્રમાણે હવે બીજું પખવાડિયું ચાલુ થઈ ગયું છે. ત્યારે સિઝનમાં પ્રથમ વખત નર્મદા બંધ 136.30 મીટરે પહોંચ્યો છે અને હવે કહી શકાય કે પૂર્ણતઃ સપાટીથી માત્ર 2.40 મીટર દૂર છે. એટલે કે હવે નર્મદા બંધ પૂર્ણતઃ સપાટીએ ભરાશે એ વાત ચોક્કસ છે. હું આપને ચોક્કસ યાદ કરાવવા માંગીશ કે ગયા વર્ષે 17 સપ્ટેમ્બરે નર્મદા બંધ જ્યારે પૂર્ણ સપાટીએ ભરાયો હતો ત્યારબાદ લગભગ 10 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી અને લગભગ 10 થી 12 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડતા જે પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. આ વખતે એવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે નર્મદા પણ સત્તાવાળાઓ પહેલેથી જ સજાગ છે અને આજે પણ 15 દરવાજા જે છે તે 2.5 મીટર ખુલ્યા છે અને તેને કારણે લગભગ 3.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે અને તેને જ કારણે નર્મદા નદી જે છે તે બે કાંઠે વહે છે અને લગભગ ભરૂચ, નર્મદા અને વડોદરા 42 ગામોને એલર્ટ પણ કરાયા છે. અને હજી પણ જો આજે આવકની વાત કરીએ તો આજે 4 લાખ ક્યુસેક જેટલી પાણીની આવક છે. જી જયેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.